કેમ છો વાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભણીશું ધોરણ 4 પાઠ 1 કિસ્સામાં પહેલવાન. હા, એનો ભાગ 6. અગાઉ આપણે 5 ભાગ ભણી ગયા, એનું હોમવર્ક એટલે લેસન પણ કર્યું. મજા આવી ને? હવે આજે જોઈએ ભાગ 6, પાઠ 1નો ભાગ 6. ભાગ 5 સુધી આપણે 27મું પ્રશ્ન 27 સુધી, પ્રવૃત્તિ 27 સુધી જોઈ ગયા હતા ને. દાંત પહેલાં, દાંત આવ્યા હોય એ પહેલાં એ કેવું હતું, દાંત આવ્યા પછી શું હતું એ આપણે જોઈ ગયા. હવે આજે આપણે જોઈશું પ્રવૃત્તિ 28 અથવા પ્રશ્ન 28. પ્રશ્નોના ઉત્તર લખો, પ્રશ્નોના ઉત્તર લખો. અહીં મેં સવાલ 6 સવાલ છે જે મેં એક કાગળમાં ઉતારેલ છે, તમે તે ધ્યાનથી જોજો અને હું બોલતી જઈશ ને તમે લખતા જજો. હું ધીમે ધીમે બોલીશ, તમે સાથે સાથે લખતા જજો. તો પહેલું શું છે? અક્ષય હોશિયાર છે કે નહીં, કેવી રીતે ખબર પડી? ચલો હવે જોઈએ. દેખાય છે ને મસ્ત વ્યવસ્થિત રીતે? તો પહેલો પ્રશ્ન છે, અક્ષય હોશિયાર છે કે નહીં, કેવી રીતે ખબર પડી? અક્ષય તો હોશિયાર જ છે, તે નાના છોકરા નાના કેવી રીતે ખબર? તે નાનો હતો અને તેથી તે હોશિયાર હતો. જોયો. હવે બીજો સવાલ છે, દાંતની સાથે ઝઘડો અને પંચાયત આવ્યા, એમ કેમ કહ્યું હશે? જવાબ જોઈએ. બધા દાંત ખાતી વખતે એકબીજા સાથે અથડાય, માટે ઝઘડો અને પંચાયત આવ્યા એમ કહેવાય. એકબીજા જોડે દાંત ખાય એટલે એકબીજા જોડે અથડાય, ઉપર નીચે આજુબાજુ થાય છે ને. એટલે આપણે નથી ખાવા બેઠા હોય કે કંઈ રમતા હોય તો એકબીજા જોડે અડપલા કરીએ, હાથ લગાવીએ, પગ લગાવીએ, ચૂંટલી ભરીએ, ગમે તે કરીએ, તો ઝઘડો થાય છે ને. એ જ રીતે દાંત પણ એકબીજા સાથે અથડાવા લાગ્યા, તો એ શું કહેવાય? એમનો ઝઘડો. હવે આપણે જોઈશું ત્રીજો સવાલ, દાંત આખી જાન લઈને આવ્યા, એવું કેમ કહ્યું હશે? જવાબ જોઈએ વિદ્યાર્થી મિત્રો. કારણ કે એક સાથે ઘણા બધા દાંત મામા આવે છે. શું છે? એક સાથે ઘણા બધા આવે, એક આવે, બે આવે, પછી આખું મો એટલે કે ચોકઠું પુરાઈ ગયું, એટલે શું કહેવાય? એક સાથે જાન આખી આવી. એ કારણ કે એક સાથે ઘણા બધા દાંત મામા આવે છે, માટે એમ કહેવાય છે કે દાંતની આખી જાન આવી. હવે ચોથો સવાલ જોઈશું, શું દાંત વગરના અક્ષયને તેના મમ્મી પપ્પા ભૂખ્યો રાખતા હશે? તો તમે અક્ષય ભૂખો મારતા હતા એમ કેમ કહ્યું હશે? ના, શું એને મમ્મી પપ્પા ભૂખ્યો રાખે? તમને કંઈક મોંમાં ચાંદી પડી કે કંઈક થયું હોય તો તમને એમ કે મમ્મી કે ના લો આ તીખું જ ખાઉં, કંઈ પણ જ્યુસ જેવું પણ ગળી વસ્તુ પણ બનાવી દે? તો ના, કારણ કે દાંત વગર અક્ષય બધું ખાઈ શકે નહીં, માટે ના કારણ કે દાંત વગર અક્ષય કંઈ ખાઈ શકે નહીં, માટે અમે એમ કીધું કે અક્ષય ભૂખો મારતા હતા, અક્ષયને ભૂખો મારતા હતા. પાંચમો સવાલ જોઈએ, અક્ષય નાનો હોવા છતાં એને માનથી કેમ બોલાવે છે? કેમ એને માનથી બોલાવે છે? કારણ કે અક્ષય નાનો હોવાથી ઘરમાં બધા લાડ બહુ કરે છે, બધા લાડ બહુ કરે છે, માટે માનથી બોલાવે છે. નાનું હોય આપણે, જ્યારે નાના ભાઈ ભાઈલો દીદી આવે તો આપણા કરતાં એને પ્રેમ વધારે મળે કે નહીં? કેમ કે એ નાનું છે. પહેલાં આપણે નાના હોઈએ તો આપણને જે પ્રેમને લાડભાવ મળ્યા હોય, પણ જ્યારે આપણાથી નાનું કોઈ આવી જાય તો પછી બધા એને રમાડે, ખવડાવે, પીવડાવે ને લાડ પ્રેમ કરે, એટલે બધા અક્ષયને શું કરતા હતા? માનથી બોલાવતા હતા. હવે છઠ્ઠો જોઈએ સવાલ, દાંત આવતા પહેલાં જીભને એકલું લાગતું હશે હે? ત્યારે એ શું શું કહેતી હશે? એ શું શું કહેતી હશે? તો જોઈએ, જીભ શું કહેતી? એ બોલતી હશે કે મોંમાં મારી સાથે કોઈ હોય તો
કે મોખા મોમાં દાંત વગરના મોખા મોમાં કોઈ મારી સાથે હોય તો વાતો કરવાની કેવી મજા પડે, કે વાતો કરવાની કેવી મજા પડે. તો અહીં આપણે પ્રવૃત્તિ 28 જોઈને એમાં પહેલો સવાલ, બીજો સવાલ, ત્રીજો, ચોથો, પાંચમો અને છઠ્ઠો સવાલ જોયો, જે ખાસ ધ્યાનથી લખજો વિદ્યાર્થી મિત્રો, પરીક્ષા દરમિયાન પૂછાઈ શકે છે આમાંથી સવાલ જવાબ. અને વાંચવા દરમિયાન અને લેસન દરમિયાન તમને કોઈ ભૂલ ન પડે, જોડણીની ભૂલ ન પડે. સવાલ ચોપડીમાંથી જોઈને લખશો તો પણ ચાલશે, જવાબ મેં લખેલ છે એ રીતે તમે લખજો. સવાલ ચોપડીમાં જોજો, જવાબ મેં લખેલ છે એ રીતે વ્યવસ્થિત જોઈને લખજો. તમે તમારી ગુજરાતીની ચોપડામાં, ગુજરાતીનો ચોપડો બનાવ્યો છે ને, એમાં આ સવાલ 6 જવાબ સાથે જોઈને આ પેપરમાં, આ પેજમાંથી જોઈને લખજો. પરીક્ષા દરમિયાન આપણને કોઈ ભૂલ થાય નહીં. જોતા જોતા લખો છો ને, હું જેમ બોલું છું એમ લખ્યું ને, કોઈ ભૂલ રહી ગઈ હોય તો મેં મૂકેલ છે, તો તમે ધ્યાનથી ખાસ ધ્યાન આપી કોઈ જોડણી ભૂલ ન થાય તે રીતે લખો. હવે આપણે 28મો પ્રશ્નના ઉત્તરો, સવાલો, જવાબો જોયા. હવે આપણે જોઈશું પ્રવૃત્તિ 29. પ્રવૃત્તિ 29, 28મું તમને બરાબર લખાઈ ગયો હશે ને. હવે આપણે પ્રવૃત્તિ 29 એટલે કે પ્રશ્ન 29 વિશે માહિતી મેળવીએ. એમાં શું પૂછ્યું છે? જેમ 28માં પ્રશ્નો પૂછ્યા હતા પ્રશ્નોના જવાબ, એમ 29માં કઈ પ્રવૃત્તિ પૂછાય છે, ચલો એ જોઈએ. શું છે? ઉદાહરણને આધારે શબ્દ બનાવો, ત્રણ જોડી ઉમેરો. એટલે આપણે કઈ એક પરીક્ષા લક્ષી આટલા છે એ આપણે જોઈ લઈએ. દાંત તો દંતોડ્યું, પાછળ DU લગાવ્યું છે. પછી વાતોડ્યું, સાતોડ્યું, બચુડ્યું, લપોડ્યું, દોડાય કહીએ ને તો દોડ્યું, તારી યુ. પછી ધુમાડો તો ધુમાડ્યું, ધુમાડિયામાંથી ધુમાડો નીકળે ને એમ કહીએ, ધુમાડ્યું. એક યુ. પછી અહીં ત્રણ ખાલી જગ્યાઓ આપી છે, જો તમને આવડે તો લખજો, ન આવડે તો કંઈ વાંધો નથી. પણ આ વ્યવસ્થિત રીતે કઈ રીતે લખાય, પરીક્ષામાં એક ઉદાહરણ આપેલ હશે તો આપણે ઉદાહરણને આધારે આપણે આ જોડી બનાવવાની છે. ઉદાહરણને આધારે આ રીતે જોડી બનાવવાની છે. હવે આગળ જોઈએ, પ્રવૃત્તિ 29 જોઈ, હવે જોઈએ પ્રશ્ન 30. પ્રવૃત્તિ 30 શું છે? 30 નંબરની પ્રવૃત્તિમાં આપણે જોઈએ તો મારી જોડે શાંતિથી સાંભળજો, હું કહું એમ. પ્રવૃત્તિ 28માં પ્રશ્નો જોયા, 29માં વાતોડ્યું એવા બધા જોયા. હવે 30માં પણ એવી જ સરસ મજાનો પ્રશ્ન પૂછાયો છે, તો આપણે જોઈશું 30માં પણ એ રીતે જ પ્રશ્ન પૂછાયા છે. નીચે આપેલા શબ્દો ઝડપથી બોલો, ફટાફટ બોલજો હં. કયા અક્ષર બોલતી વખતે જીભ દાંતને અડે છે? દાંતને અડવી જોઈએ, બીજા અક્ષર બીજે ક્યાંય નહીં, કે હોઠ ઉપર કે ઉપરની તાળવે કે નીચેના તાળવે ક્યાંય નહીં, માત્ર દાંત ઉપર જ અડે. કહો આવા બીજા શબ્દો શોધો. આમાંથી જે આપણી જીભ ઉપર અડતો હોય એ અહીં લખવાના છે. ચલો શું છે? તબડક, 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 તબાક, તબડક. શું છે? તબડક, તબડક, તબાક, તબડક. તો કયો શબ્દ જીભને, દાંતને અડ્યો? કયો શબ્દ જીભ અને દાંતને અડે છે? જીભ દાંતને અડે છે. ડ બોલીએ છીએ તો એ શબ્દ આપણા દાંતને અડે છે. હવે થપ 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 થપાટ થપ. તો કયો શબ્દ આવશે? થ. કયો શબ્દ આવશે? થ. પછી શું છે? ધડ 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 ધડ, ધડામ ધડ ધડ, ફૂટ્યું માથું એમ, ધડ 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 ધડ, ધડામ
ધળ ધળ, તો પહેલાં પણ ડ જેવું જ છે તો એ પણ ડ જ આવશે. ડ ડ છે એ જીપ અને દાંતને અડે છે. પછી ટન ન ન ન ન ન ન ન ન કહીએ છીએ તો આપણો કયો શબ્દ જીપ દાંતને અડે છે? ન. કયો? ન અક્ષર. પછી શું છે? ઢીશુમ ઢીશ ઢીશ ઢીશુમ, તો કયો શબ્દ? ઢ, ઢગલાનો ઢ. પછી શું છે? દડ 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 દડાક દડ દડ, તો કયો શબ્દ આવ્યો? ડ જ શબ્દ, ડ જ અક્ષર આવે છે. પછી તે ધનાધન દે ધનાધન, કયો આવ્યો? ન શબ્દ. આ બધા અક્ષરો જીભને દાંતને અડે છે બોલતી વખતે. તડ 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 તડાક તડ તડ, તો કયો આવ્યો? આમાં પણ ડ. આમાં પણ કયો આવ્યો? ડ. આ જ રીતે આપણે જોયા જીભ અને દાંતને બંનેને અડે છે. હવે શું છે? ધારો કે 31મી પ્રવૃત્તિ છે. ધારો કે તમે સવારે ઊઠો ત્યારે તમને ખબર પડે કે તમારા દાંત ગાયબ થઈ ગયા. અરે અરે, હવે શું કરીશું? હવે તમે શું શું કરી શકો, શું શું ન કરી શકો? ચર્ચા કરવાની છે. આનો જવાબ લખવાનો નથી, આ માત્ર ચર્ચા જ છે. શું છે ચર્ચા? અરે દાંત સવારના પોરમાં ગાયબ થઈ ગયા, ઉઠીશું, એવા સરસ સરસ મિષ્ટાન કઈ રીતે ખાઈશું, શું કરીશું? બોલતા આપણને તોતડાશે જીભ, આપણા બધા હસી ઉડાડશે કે બોખો બોખો ચીડવશે, સરસ વસ્તુઓ નહીં ખાઈ શકીએ, થશે ને આપણને તકલીફ, દાંત વગર ચાલે ન ચાલે. હવે આપણે જે જે તમારી ચર્ચાઓ કરવી હોય તમારા ફ્રેન્ડને જોડે ચર્ચા કરવાની. હવે આપણે જોઈએ પ્રવૃત્તિ નંબર 32. ત્રણના જૂથમાં કામ કરો, એટલે ત્રણ ત્રણ ફ્રેન્ડ મળીને કામ કરવાનું છે. તમારા દાંતને પાછા બોલાવવા માટે આપેલ પત્ર પૂરો કરો. લો, દાંત તો ગાયબ થઈ ગયા હતા, એ હવે એમને પાછા બોલાવવા માટે પત્ર લખવાનો છે. આપણે દાંતને ફોન તો કરાય નહીં, હવે આપણે દાંતને પત્ર લખીશું. અહીં આપણે ધોરણ 4માં પત્ર વિશે પૂછાય છે, તો પત્ર કઈ રીતે લખવો એ આપણે જોઈએ. પહેલાં શું કરીશું? અહીં આપણું એડ્રેસ લખ્યું છે, અહીં મેં મારું એડ્રેસ લખ્યું છે. અહીં તમારું નામ અને અહીં એડ્રેસ લખવાનું, અને જે તારીખે તમે લેસન કરતા હો એ તારીખ અહીં લખવાની, અથવા જે તારીખે તમે પત્ર લખવાના હો છો એ તારીખનો પત્ર અને તારીખ અહીં લખવાની છે. હવે શું લખીશું પત્રમાં? પહેલાં તો આપણા દાંત કેવા હતા? પ્રિય હતા, તો આપણે શું લખીશું? મારા પ્રિય દાંત, કે મારા વાલા પ્રિય દાંત. તમને કોગળા ભરીને યાદ, કેટલું મસ્ત લખી છે, કોગળા ભરી ભરીને યાદ. જેટલા કોગળા કરીએ એટલી એટલી બધી તમને યાદ. આપણે એમ કહીએ છીએ કોઈને કે તને ખૂબ દિલથી અમે યાદ કરીએ છીએ, આપણે કાગળ લખીએ તો. અત્યારે તો કોઈ કાગળ કે પત્ર લખતું જ નથી, અત્યારે તો ડાયરેક્ટ મોબાઈલ પર વાત કરી દે, મેસેજ મોકલી દે. આજે સવારે હું ઉઠ્યો ત્યારે મને ખબર પડી કે તમે અચાનક મારું મોઢું છોડીને ગાયબ થઈ ગયા. લો, હું ઉઠ્યો ત્યારે મને ખબર પડી કે તમે બધા મારા મોઢામાંથી ગાયબ થઈ ગયા છો. આવું ચાલે કઈ? તમારા વિના મને કેટલી મુશ્કેલી પડે છે, એ તો તમને ખબર જ છે. દાંત વગર તો કેટલી મુશ્કેલી પડે, સેજ દાંતમાં દુખતું હોય છે તો એ કેટલી મુશ્કેલી પડતી હોય છે. કંઈ ખવાય ને પીએ તો બી આપણને દાંત દુખે. એ હું તમને કેવી રીતે કહું, મારી તકલીફ તમને કેવી રીતે કહું? દાંતમાંમાં હું શું શું ખાઈ શકતો નથી? હું શક્કરપારા, મોંમાં પાણી આવી ગયું, ચવાણું, સિંગ અને રોટલી જેવી વસ્તુઓ ખાઈ શકતો નથી. દાંત વગર ચાવીએ ચવાય જ નહીં તો એ બધા ક્યાં જાય? સીધા પેટમાં ઉતરે, પેટમાં સીધા સીધા કોળિયા ઉતરે તો પેટમાં દુખાવો થાય. તો આ બધું ચાયા વગર ચાવી ચાવીને ખાવું જોઈએ, તો મારાથી ખવાતું પણ નથી. આ દાંત ગાયબ કરી નાખ્યા છે તો તમે આવો ત્યારે આ બધી વસ્તુઓ ખાવાની કેવી મજા પડે. જો તમે જલ્દીથી પાછા આવી જાઓ તો હું શક્કરપારા, ચવાણું, સિંગ, રોટલી બધું ખાઓ અને કેવી મજા પડે. તમને ખબર છે આજે મારે માત્ર દૂધ પીને જ કામ ચલાવવું પડે. લો, દૂધ પીને જ કામ ચલાવવું પડે. કેમ કે પાણી છે, લિક્વિડ જેવું છે, એટલે સરળતાથી ઉતરે, એને કંઈ ચાવવાની જરૂર પડે
નહીં, પરંતુ આ સ્વાદિષ્ટ સ્વાદિષ્ટ ભોજન કરવું હોય તો દાંતની જરૂર પડે. આમ તો શીરો મને બહુ ભાવે છે, પણ આખો દિવસ શીરો પણ આપણને ભાવે નહીં. પણ તમે મોંમાં નથી ત્યારે મને એનોય સ્વાદ બદલાયેલું લાગે છે. થોડું બી આપણે આમ સીધો કંઈ ઘળી તો જઈએ નહીં, તો એને થોડું તો ચાવીએ, તો દાંત જ ના હોય તો ચાવીએ કેવી રીતે, તો એનો સ્વાદ પણ બદલાયેલો લાગે છે. આખો ને આખો ઉતારી દઈએ તો પણ એ કેવું લાગે, કંઈ સ્વાદ જ ના લાગતું હોય મોંમાં એવું લાગે. હવે તમે આવી જશો તો આપણે સરસ સરસ વસ્તુઓ ખાઈશું. જલ્દીથી તમે આવી જાઓ, આપણે સરસ સરસ વસ્તુઓ ખાવાની છે. એકલો શીરો દૂધ પીને મારે કામ ચલાવવાનું નથી, મારે તો તમે આવશો એટલે મારે બહુ સરસ સરસ વસ્તુઓ આપણે બે જણા ખાઈશું. તમારી આજુબાજુ જીભ બહેન ડાન્સ કરશે. તમે આવી જશો તો જીભ પણ ખુશ થઈ જશે કે એમને પણ ખૂબ બોલવાવાળું મળી જશે. હું તમને ખૂબ ચોખ્ખા રાખીશ. કેમ ગાયબ થઈ ગયા હતા? કેમ કે એ જે આ પત્ર લખે છે એને તમે દાંત સાફ રાખતા નહોતા એટલે કંટાળીને દાંત ગાયબ થઈ ગયા. જો તમે દાંત ચોખ્ખા નહીં રાખો તો તમારે બી દાંત ગાયબ થઈ જશે. માટે બ્રશ કરવાનું, પોગળા કરવાના અને સરસ રીતે રાતે પણ બ્રશ કરવાનું સૂતા પહેલાં. સવાર સાંજ હું ટૂથપેસ્ટનો ઉપયોગ કરીને બ્રશ કરીશ. એમને એમને ખાલી અમુક તો ટૂથપેસ્ટ લગાવ્યા વગર એ ધનાધન ખાલી બ્રશ ફેરવી દે મોંમાં, ધમાધમ આમથી આમ આમથી આમ આમથી આમ બ્રશ ફેરી દે, એ મારો બ્રશ થઈ ગયો. એમ ચાલશે નહીં, એના પર પેસ્ટ લગાવવાની અને પછી જ ઘસીને વ્યવસ્થિત બ્રશ કરીશ, કોગળા કરીશ અને મોંને સાફ રાખીશ. માટે તમે જલ્દી પાછા આવી જાઓ, મહેરબાની કરીને તમે પાછા આવી જાઓ ને. તમારા વગર મારાથી ઘણું કહેવા જેવું બોલાતું નથી. દાંતને અડે, આપણે ઉપર જોયું દાંતને અને જીભને અડે છે અક્ષરો, તો ડ દાંતને અડે છે અને ડની જગ્યાએ દ દ બીજો શબ્દ સંભળાય. બધા આપણને શું કે તો થોડો કે, હે મારા વાલા ધોળા રૂપાળા દાંત, હું તમને વિનંતી કરું છું, હવે હું તમને રિક્વેસ્ટ કરું, અને હા સાથે દાઢ બહેનને પણ લાવજો. એકલા દાંત એકલા ના આવતા, તમે સાથે દાઢો પણ આપજો મજબૂત, જેનાથી મને ચવાય. અત્યાર સુધી મારી જે ભૂલ થઈ હોય તેની માફી માંગું છું. મેં તમને અત્યાર સુધી ગંદા રાખ્યા, સરસ બ્રશ ન કરી, પણ હવે હું સરસ બ્રશ કરીશ. માટે તમે જલ્દી આવો અને સાથે દાઢો પણ લેતા આવો. તમારા આવવાની રાહ જોઉં છું. તમે આવશો તો મને રાહત થશે. એ તો બધાને ખબર છે, દાંત વગર કંઈ મજા આવે. ભૂખા હોય તો આગળના બે દાંત પડી ગયા તો એ કેવું થાય છે, કંઈ પાડવું ચીડવું હોય તો બી. તમને હું સારું સારું ખવડાવીશ, આવશો ને? કે હું સારું સારું ખવડાવીશ, તમને ચોખ્ખા રાખીશ, તમે જલ્દીથી આવશો ને. લિખિતન તમારું નામ લખવાનું, લિખિતનમાં તમારું નામ લખવાનું. જોયું દાંતને ગંદા રાખ્યા, એમને વ્યવસ્થિત ચોખ્ખા ન રાખ્યા તો શું થઈ ગયું, રાતે દાંત ગાયબ થઈ ગયા કંટાળીને. જો તમે ચોખ્ખા નહીં રાખો દાંતને તો એ પણ કંટાળીને તમારા દાંત ગાયબ થઈ જશે, પછી તમે શું કરશો, કંઈ ખાઈ જ નહીં શકો. માટે દાંત ચોખ્ખા રાખવા. હવે આગળ જોઈએ 33મી પ્રવૃત્તિ શું છે. બાળક ચાલતું થાય તો તેને પગ આવ્યા એમ કહેવાય, બરાબર? બાળકને પગ આવતા પહેલાં અને પછી શું શું થાય તેના વાક્ય બનાવવાના છે. અહીં અમુક શબ્દો આપેલા છે, જે આ છે મેં લખ્યા છે. જો તમારે બીજા લખવા હોય વાક્ય તમે તમારી રીતે લખી શકો છો. કયા શબ્દો છે તે આવા શબ્દોનો ઉપયોગ લઈ શકો છો. અહીં આપેલા છે શબ્દોનો ઉપયોગ લેવાનો. કહ્યા ઘરું, ગોળિયું, ખીલે બાંધી રાખવું, જાત્રા યાત્રા, ભાંખોડિયું, ધમાલ, દોડાદોડ અને તોડફોડ. હવે એ બધા અહીં તમારા ભાઈનું નામ લખવાનું. આ બધા શબ્દો વાપરી અને આપણે એક ફકરો બનાવીશું. ચલો જેટલા લખવા હોય એટલા લખી છે. જ્યારે બાળક નાનું હોય ત્યારે આપણે કહીએ તેમ કરે છે ને, બેસી જાઓ, ઊભું થા, આ ખાઈ લે પી લે, ત્યારે કેવું, અને અત્યારે તમને એમ કીધું કે બેસી જાઓ તો ઊભા થશો, ત્યારે નાનું બાળક બહુ ડાયું હોય છે. તેને ગોળિયામાં સુવડાવીએ છીએ, તેને આપણે ગોળિયામાં સુવડાવીએ છીએ. ધીમે ધીમે ભાખોડિયા ભરે છે, પછી ધીમે ધીમે ભાખોડિયા ભરતું જાય છે. મોટું થતાં ધમાલ, દોડાદોડ અને તોડફોડ કરવા લાગે છે, જેવું તમે અત્યારે કરો છો, જે તમે અત્યારે કરો છો.
તમારે પછી બીજું એ ખીલે બાંધી રાખવું, જાત્રા યાત્રા ખીલે બાંધી રાખવું, એટલે કે જ્યારે બહુ દોડાદોડ કરવા લાગે છે ત્યારે એનો પગ આપણે એ ખીલેથી બાંધી દઈએ છીએ, જાત્રા યાત્રા કે યાત્રા કરવા નીકળી જાય છે આખા ઘરમાં. પછી શું છે, વાંચો, મજા કરો, સમજો અને સમજાવો. ચલો આ શું છે, આ બધા કાર્ટૂન જેવા ચિત્ર આપ્યા છે. ઓ નો, અરે અરે, ના આ, વાહ, આ બધા પોતાનું રમૂજી કરે છે. પછી એ રીતે જરા ઊભા રહો, આ બે એક અલ્પ ઉદ્ગાર છે અને એક પ્રશ્ન છે. પછી આ પણ એવું છે, ઉદ્ગાર જેવું દેખાય છે ને, અને પ્રશ્ન, જરા ઊભા રહો, એટલે આ સ્ટોપ થયા છે. શું કહ્યું, પ્રશ્ન પૂછ્યો, શું થયું, જાદુ, વાહ, જોરદાર, બસ, ઓહો, મસ્ત, અરે બાપ રે. આ બધા સમજવાની છે, આપણે આ પ્રવૃત્તિ કરવાની નથી, આ તો શોખ ખાતર છે. હસીએ, ચલો મસ્ત જોક્સ વાંચીશું. ચિન્ટુ ડૉક્ટરને કહેજે, શું તમે દુખાવા વગર દાંત કાઢી શકો છો? ડૉક્ટર, ના, દુખે તો ખરા જ ને, હથોડી બધું લઈને ઊભા હોય તો આપણા દાંતને નુકસાન કે એટલે કે દુખાવો તો થવાનો જ. ચિન્ટુ, હું કાઢી શકું છું. ડૉક્ટર કે કેવી રીતે, કશા સાધન વગર? પછી એ જોર જોરથી હસવા લાગે છે. હી, હસવાનું નહોતું, આ તો દાંત મોંમાંથી નીકાળવાનો હતો. એવો સરસ જોક છે. હવે આગળ શું છે, આ ચોપડીમાં ન વાંચ્યો હોય અને વિદ્યાર્થીને નવો લાગતો હોય એક શબ્દ વારા ફરતી બોલો અને શબ્દો બોલે અને બોર્ડમાં નોંધતા જાઓ. તે જ વખતે તેમણે શબ્દ કયા સાંભળ્યો, ક્યાં વાંચ્યો તે પણ પૂછવાનું. શબ્દ વિશે ચર્ચા કરો, ત્યારબાદ બોર્ડ પર નોંધાયેલા બધા શબ્દો વિદ્યાર્થીને અહીં આપેલી જગ્યામાં નોંધી લેવા કહો. અહીં જે શબ્દ લખાય પણ આપણે કરવા નથી. દરેક એકમ પૂરા થાય એટલે શબ્દ પોટલીની રમત આવશે. શબ્દ પોટલીની રમત આવશે કે જેને જે શબ્દો અહીં લખવા હોય તે લખવાના. એકમ ચાલતો હોય તે દરમિયાન વિદ્યાર્થીઓ વર્ગમાં, શાળામાં કે ઘરમાં થતી વાતો, બજારમાં જોયેલી જાહેરાતો, બિલ વગેરે અન્ય વાંચતી વખતે તેઓ નવા શબ્દોની નોંધ રાખે તેમને યાદ કરાવતા રહો. આ શબ્દ પોટલી આપી છે, એમાં તમને જો કોઈ ગમતા હોય એ શબ્દો લખી શકાય છે. જે ગમતા હોય શબ્દો લખાય, કે બિલ લખાય, રમૂજી લખાય, ટ્રેન લખાય, જે તમને આવડતા હોય. પછી કોઈ શાકભાજીનું નામ તમે ક્યાં જોયું છે એ બધા શબ્દો લખી શકો છો. હવે લગભગ સરખા જે આપણે પહેલાં શબ્દાર્થ તરીકે ઓળખતા હતા, એ આવું તો દૂર છેટું, આવું દૂર છેટું, આ એક. પછી સુગ ચડવી, આ બીજો શબ્દ, કે સુગ ચડવી, અતિશય અણગમો થવો, એટલે ગંદકી જોઈને આપણને થાય છે ને એ. પછી શું છે, ખાબોચિયું, પાણીથી ભરેલો નાનો ખાડો. એક આગવું એક લીટીમાં લખવાનું, સુગ ચડવી એ બીજી લીટીમાં. આ એક નંબર આને કહેવાશે, આ બે નંબર, આ ત્રણ નંબર, એ રીતે નંબર વાઇઝ લખવાના છે નીચે નીચે. ભીંજાવું પલળવું, ભીંજાવું તો પલળવું. નિરાંત એટલે ફુરસત. કરચલી એટલે કોઈ સુવાળી સાફ વસ્તુ સંકોચવાવી એમ. કરચલી પડી ગયું ને આપણે, કોઈ સુવાળી સાફ વસ્તુ સંકોચવાથી એમાં પડતો સળ એટલે કે કરચલી. કમાલ એટલે નવાઈ ઉપજાવે એવું ઘણું સારું. ફાંકડું રસિક ફક્કડ. પછી કડક તો કઠણ આકરું. સંચો કપડાં સીવવાનું મશીન. અતિશય ઘણું જ પુષ્કળ. હરખ આનંદ. ધાબ્બું પડી ગયું કહીએ છીએ ને, ધાબ્બું તો ડાગો. છાપરાને ઠેકાણે આવે કરેલી અગાસી, ધાબું એ પણ કહેવાય અથવા ડાઘો કહીએ એ. પછી છાકો પાડવો, ગર્વ કરવો, રોફ કરવો આપણે કરીએ છીએ ને એમ. અવનવું નવી નવી જાતનું. નવતર જાણકાર તો જાણનાર. ચોકઠું દાંતનું ચોકઠું, બારીકે બારણા બેસાડવા. ચાર લાકડા સાલવીને કરેલો ચોખંડો ગાંઠ. જોયું હશે ને બાથરૂમ, સંડાસ બાથરૂમના દરવાજાની, પછી ઘરનો દરવાજો મેઇન એના હોય છે ને, ચોકઠું કહીએ છીએ ને, ફેમ કહીએ છીએ એ. બચકું કરડવું તે. ગાયબ તો અલગ, ગુમ થઈ ગયેલો.
દાંત ગાયબ થઈ જાય છે ને એમ. કહ્યા ગરુ કહ્યું કરે એવું આજ્ઞાકિત, તમે કહ્યા કરા છો તો લેસન દરરોજ કરશો. ધમાલ ધમ્મા ચકડી તમારા જેવા. પછી ભાંખોડિયું ગૂંટણિયું ગોઠણ ગોઠણ વડે ચાલતું, ગાય ગાય કરીએ છીએ ને આપણે એ રીતે. તો અહીંયા પાઠ પાઠ એક ખિસ્સામાં પહેલવાન, એના આપણે છ ભાગ જોયા. કેટલા? છ ભાગ જોયા. પાંચ ભાગ સુધી આપણે એકદમ સરસ મજાનું લેસન કર્યું. હવે આજે છઠ્ઠા ભાગનું લેસન જોઈ લઈએ. ચલો જોઈ લઈએ છઠ્ઠા ભાગનું લેસન. હવે છઠ્ઠા ભાગનું લેસન આપણે અગાઉ 27મી પ્રવૃત્તિ લખીને દાંત આવ્યા પહેલાં, દાંત આવ્યા પછી એના નીચેથી પ્રશ્ન નંબર 28, પ્રશ્ન નંબર 28 એના બધા સવાલ જવાબ મેં તમને સમજાવ્યા. 1 2 3 4 5 6 આ સમજાવ્યા. લખવા પણ ટાઈમ આપ્યો તો એ 6 એ 6 તમારે સરસ સુંદર અક્ષરે લખવાના. પ્રવૃત્તિ 29 લખવાની, પ્રવૃત્તિ 30 32 જ્યાં ચોકડી કરી છે એ પ્રવૃત્તિ લખવાની નથી. 32 આ રીતે આખો પેરેગ્રાફ લખવાનો. પછી પ્રવૃત્તિ 33 લખીશું. અહીં તમારે બીજા શબ્દો ઉમેરીને વાક્ય બનાવવા તો બનાવી શકાય છે. પ્રવૃત્તિ 35 લખવાની નથી, 34 પણ લખવાની નથી. અને છેલ્લી પ્રવૃત્તિ 36 લખીશું. શબ્દાર્થ લગભગ સરખા શબ્દો લખીશું અહીં સુધી. પછી આ શું છે? શબ્દ પોટલી. જો તમારે લખવા હોય તો તમને જે આવડતા હોય એવા અહીં શબ્દ લખી શકો છો. તો અહીંયા આપણો પાઠ 1 એના 6 એ 6 ભાગ પૂરા થયા. 6 ભાગનું તમે સરસ રીતે લેસન કરજો. જ્યારે સ્કૂલ ખુલે, શાળાઓ ખુલે ત્યારે તે દરમિયાન જે તે વિષયના પુસ્તકોના ચોપડા યાને કે તમે જે લખાણ લખ્યું છે એ બધું શિક્ષકશ્રીને બતાવવાનું રહેશે. માટે જો તમે લેસન નહીં કરો તો એકસાથે બધું લેસન આવી જશે. તો માટે આ 6 ભાગનું લેસન એક જ એકની નીચે એક એવી રીતે કરવાનું છે. તો હવે આપણે મળીશું પાઠ બેમાં આવતા પિરિયડમાં. તો આવજો વિદ્યાર્થી મિત્રો.